અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ સતત છેલ્લા એક કલાકથી અમે વાત કરી રહ્યા છીએ તે સતત આગળ ચાલી રહ્યા છે. 3000 મતથી ઉમેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. દીવ દમણમાં આ ચોંકાવનારા વલણ હોઈ શકે છે. પ્રશાંતભાઈ, દીવ દમણ વિશે કોઈ કમેન્ટ આપના? અપક્ષ ઉમેદવાર નહીં, ભાજપ નહીં, કોંગ્રેસ. આની પહેલા પણ ત્યાં અપક્ષનું જોર વધારે રહ્યું છે અને ખાસ કરીને દીવ દમણ દાદરાનગર જે મૂળ ઓવરઓલ છે ને ગવર્નન્સ બી ધ્યાનમાં આવે છે. આપને ખ્યાલ હશે કે જ્યાં જ્યાં ઓવરઓલ ગવર્નન્સમાં સ્માર્ટ સિટીથી માંડીને જે મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ બહુ આવી રહ્યા છે આ વખતે ઘણી જગ્યાએ, એનો એક ભાગ છે. બિલકુલ સર, આપણે વાત કરતા હતા કે જે હમણાં કમલમમાં નારા લાગતા હતા અબકી બાર 400 પાર, અહીંયા રૂઝાનમાં 300 પ્લસ, હવે કરવું થોડુંક આપ જોઈ રહ્યા છો કે 95-94 ત્યાં જ આંકડો ફરી રહ્યો છે, શું કહેશો? જો આ મજાકમાં કેવું હોય તો આ સરસ મજાનો જોડકણો છે. અચ્છા, બાર ત્રાસ અને પ્રાસ બે ભેગા થાય છે. મને તેમ લાગે છે કે લોકસભામાં પણ આટલી લીડ નથી. દક્ષિણ ભારતના પરિણામ પર પણ એક નજર કરી લઈએ. સંધ્યા, દક્ષિણ ભારત કેરળમાં એનડીએ 2 બેઠક પર આગળ ચાલી રહી છે. કેરળ કે જ્યાં આગળ આશા હતી, કોંગ્રેસ ગઠબંધન 17 બેઠક પર આગળ કેરળમાં પણ ચાલી રહી છે. આંધ્રપ્રદેશમાં એનડીએ 21 બેઠક પર આગળ ચાલી રહી છે. આંધ્રપ્રદેશથી સારા આંકડા છે એનડીએ માટે. દક્ષિણ ભારતના પરિણામ પર આ નજર કરી રહ્યા છે, કારણ કે આ વખતે પોલિટિક્સ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેનું પણ જોવા મળ્યું હતું. ત્યારે દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ જેમ કે કેરળમાં 2 બેઠક છે, પરંતુ આંધ્રમાં સારું જોવા મળી રહ્યું છે એનડીએનું પ્રદર્શન. જ્યારે ઇન્ડિયા ગઠબંધન કેરળમાં 17 બેઠક પર આગળ ચાલી રહ્યું હોય તે પ્રમાણેના પણ આંકડા જોવા મળી રહ્યા છે. પ્રશાંતભાઈ, અહીંયા આગળ એ જ વાત ફરીથી આપણે કરવાની ચર્ચા જે છે કે ભલે નીચું નિશાન ઊંચું નિશાનની બધી વાતો કરી રહ્યા છે, પરંતુ આ માહોલ આખો બદલાઈ ગયો. આપણે બધા જે વિચારીને આવ્યા હતા એમ કંઈક અલગ જોવા મળી રહ્યું છે. હવે થોડા સમય કરે પરિણામ પણ આને આવવાનું શરૂ થઈ જશે. આ પ્રમાણે ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જે વાતો અને જે માહોલ બનાવ્યો હતો